લીંબડીના યુવા ચિત્રકારે ગાવા ઇન્ટરનેશનલ વોટર કલર એવોર્ડ પ્રાપ્ત કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી જીએસ કુમાર વિદ્યાલયમાં ઇન્ચાર્જ આચાર્યએ ગાવા ઇન્ટરનેશનલ વોટર કલર પ્રમાણપત્ર એવોર્ડ સિદ્ધિ પ્રાપ્ત કરી ચિત્રકલા ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં લીંબડીનું નામ રોશન કર્યું છે. ચિત્રકલા ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં લીંબડીનું અનોખું યોગદાન રહ્યું છે ત્યારે યુવા ચિત્રકાર પંકજ ચાવડાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરી. આ પંકજ ચાવડા મૂળ ભાવનગરના પણ હાલે ઇન્ચાર્જ આચાર્ય તરીકે લીંબડી જીએસ કુમાર વિદ્યાલયમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે સાથોસાથ પોતાની ચિત્રકાર ક્ષેત્રે આવડત રજૂ કરી વિશ્વભરના 41 દેશોના 226 વોટર કલર આર્ટિસ્ટોને 543 કલાકૃતિઓ રજૂ કરી હતી, જેમાં પંકજ ચાવડાએ ચિત્ર રજૂ કર્યું હતું, જેમાં ગાવા ઇન્ટરનેશનલ વોટર કલર સર્ટિફિકેટ એવોર્ડ માટે પંકજ ચાવડાના ચિત્રની પસંદગી થઈ છે. આ બાબતે જ્યારે પંકજ ચાવડા સાથે વાત કરવામાં આવેલ તો તેઓએ જણાવેલ હતું કે આ સ્પર્ધામાં વિશ્વના ભારત, ચીન, તાઇવાન, કેનેડાથી આર્ટિસ્ટો ભાગ લેતા હોય છે અને આ લોકોની સાથે હરીફ બનવાનો મોકો મળ્યો એ બાબતથી હું ખુશ છું અને સાથે સાથે એમ પણ જણાવેલ કે અત્યાર સુધી 5000થી વધારે ચિત્રો બનાવી પોતાનો જે ચિત્ર બનાવવાનો શોખ છે તે ચાલુ રાખ્યો છે. આ ચિત્રો બનાવવા 3 કલાકથી લઈને 6-7 દિવસનો સમય લાગી જતો હોય છે, પણ મારો શોખ અને જીવન ચિત્ર છે માટે સમયનું ધ્યાન રહેતું નથી અને ચિત્રો બનાવીને હું ખૂબ હર્ષ અનુભવું છું. આમ પંકજ ચાવડાએ પોતાના સમયકાળ દરમિયાનની વાત કરી હતી. આમ ચિત્રકાર ક્ષેત્રે પંકજ ચાવડાએ વિશ્વમાં લીંબડીનું નામ રોશન કર્યું છે. પેઇન્ટિંગનો તો પહેલાથી શોખ, મેં એટીડી અને પેઇન્ટિંગ ડિપ્લોમા કરેલું છે અને આગળ જતા પહેલાં ડ્રોઈંગ કરતો, પણ ત્યાર પછી મને એમ થયું કે વોટર કલર લેન્ડસ્કેપ કરું, તો વોટર કલર લેન્ડસ્કેપમાં એટલો બધો રસ હતો તો સ્પોટ ઉપર જઈ અને કામ કરવું પડતું, તો જુદી જુદી જગ્યાએ આવી રીતે હું સ્પોટ ઉપર જઈ અને કામ કરવા માંડ્યો. મને વધારે એમાં ઊંડાણમાં જવા માટે હું મહારાષ્ટ્રના મારા જે કલાકાર મિત્રો ને વડીલ મિત્રો છે એનો સહકાર લીધો. આ રીતે મારું એક કલા યાત્રા છે એ શરૂ થઈ અને ધીમે ધીમે હું વોટર કલરની અંદર કામ કરવા માંડ્યો. એમાં આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા બોમ્બે એની સાથે હું લાઈફ આર્ટિસ્ટ તરીકે ત્યાં જોડાયો મેમ્બર તરીકે અને ત્યાર પછી મારું બધું કામ સરસ રીતે આગળ વધ્યું અને આજે જે મને ઇન્ટરનેશનલ એવોર્ડ સર્ટિફિકેટ એવોર્ડ જે મેળવ્યો છે એને આભારી છે. એટલે જુદા જુદા વેરિએશન ઉપર હું જઈને હું કામ કરું છું. અત્યાર સુધીમાં તો સાહેબ એક્રિલિક ડ્રોઈંગની એવા બધા થઈને અને વોટર કલરના થઈને 5000 ઉપર જેટલા પેઇન્ટિંગ કરેલા છે. ખાસ કરીને ક્વાર્ટર સાઇઝનું જો પેઇન્ટિંગ હોય તો લગભગ 1.5-2 કલાક લાગે છે, હાફ ઇમ્પિરિયલનું પેઇન્ટિંગ હોય તો લગભગ 3 કલાક લાગે છે અને ઇમ્પિરિયલ સાઇઝનું પેઇન્ટિંગ હોય તો લગભગ 6-7 કલાકથી ઘણીવાર અમારે 2-3 દિવસ સુધી એમાં કામ કરવું પડે છે અને એ સ્ટુડિયોમાં કરવું પડે છે. કારણ કે આમાં કામની સાથે પેશન પણ જરૂરી છે અને જો પેશન હોય તો જ આ વોટર કલરનું કામ કરી શકે. અને વોટર કલરનો એક નિયમ એવો છે જે ખૂબ જ અઘરો અને કપરો છે કે એક વખત રંગ કાગળ ઉપર લગાવ્યો પછી એને ફેરવી શકાતા નથી, એની સૌથી કપરી વાત અથવા તો અઘરી વાત છે. હાલમાં જે મને ઇન્ટરનેશનલ લેવલનો એવોર્ડ મળ્યો તો મને ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું, એટલા માટે કે ઘણા વર્ષથી હું કામ કરું છું એનું મને અચીવમેન્ટ છે એ મળ્યું અને એના કારણે હું ખૂબ આનંદ અનુભવું. આ પહેલાં મને ગુજરાત લલિત કલાનો એવોર્ડ પણ મળેલો છે, ત્યાર પછી 2 નેશનલ એવોર્ડ પણ મળેલા છે અને હવે આ મને જે ઇન્ટરનેશનલનો સર્ટિફિકેટ એવોર્ડ મળ્યો છે એનાથી હું ખૂબ જ આનંદ પામું છું. અને એનું પરિણામ શું થશે કે મારે કામ કરવાની જે ધગસ છે અથવા એ છે એ ઘણી છે એ વધી જશે અને જેને પરિણામે કોઈ પણ કલાકાર છે એને એપ્રિશિએટ કરતા રહ્યો તો એ બહુ ઉત્તમ પ્રકારનું કામ આપે છે અને એનું પરિણામ છે એ સરસ મજાનું દેખાય છે. તો હવે આગળના ઓલામાં મારા કામમાં પણ જોવા મળશે. મારા ખૂબ સારા મિત્ર છે, તેમને ઘણા વર્ષોથી પહેલેથી ચિત્રોનો ખૂબ શોખ છે અને એ શોખની પાછળ એ પોતાનો સમય પણ ખૂબ સારો એવો આપે છે, ખૂબ મહેનત કરે છે. ઘણી વખત ઘણી જગ્યાએ 7-7, 8-8 દિવસ સુધી પોઈન્ટ ઉપર જઈ, સ્થળો ઉપર જઈ અને પોતે પોતાના ચિત્રો બનાવી અને એની અંદર મહેનત કરતા હોય છે. આ બધા જ ચિત્રો જે છે એ અમે બધા મિત્રોએ પણ જોયેલા છે અને એમની મહેનત જે છે
એ ખરેખર સરવાળે ખૂબ સારો રંગ લાવી અને એમને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ તરીકેનો જે એવોર્ડ મળ્યો એનો આનંદ અમને બધા મિત્રોને પણ છે. ઈશ્વર વિશેષ એમને પ્રગતિ કરાવે.